કયા વિષય પર છે તેની ચર્ચા આપણે પછી કરીએ પહેલા હું તમને જણાવી દઉં કે અગાઉ આટેકા મેડમ જ્યારે પીરિયડ લેતા હતા ત્યારે એમણે અનુલેખન વર્ષા ઋતુ અને ભવ્ય મારો દેશ આ ત્રણ નિબંધ લખાવી દીધેલા છે હવે આપણે આગળ લખીએ છીએ એક ફૂલની આત્મકથા એક ફૂલની આત્મકથા હવે તમે છઠ્ઠા ધોરણમાં તો આત્મકથા વિશે જાણીને અભ્યાસ હશો અહીંયા ફરીથી તમને જણાવી દઉં કે આત્મકથા કોને કહેવામાં આવે કે પોતાની પોતાની જીવનના અંદર જે કઈક ઘટના કપના પોતાના જન્મથી લઈને તે અત્યાર સુધીની જે કઈક બનાવ બનેલો છે તે બધી વાતો જેને કહેવામાં આવે પોતાના શબ્દો દ્વારા પોતાના જ જબાન પોતાની રીતે જ કહેવામાં આવે તેને કહેવામાં આવે છે આત્મકથા અહીંયા એક ફૂલની વાત છે કે ભાઈ એ ફૂલ પોતાને જીવન કથા પોતાના જીવનની વાતો કે છે પોતાના જન્મથી લઈને તે અત્યાર સુધી પોતે કયા હાલતમાં છે કઈ પરિસ્થિતિમાં છે તેની ચર્ચા અહીંયા કરી છે તો આપણે જોઈએ કે પહેલા માં પેલા કોઈ પણ આત્મકથા લખવાની હોય ત્યારે જન્મ જન્મ તેનો ક્યાં થયો છે તે મુદ્દાની ચર્ચા કરવાની હોય કે જન્મ જન્મ ક્યાં થયો છે તે અને પોતાના જીવનની ખુશીઓ પોતાનું બાળપણ પોતાનું બીજો મુદ્દો લખી શકીએ પોતાનું બાળપણ એટલે કે જિંદગીની શરૂઆતના દિવસ હવે એમાં કોઈ પણ હોય એમાં કોઈ પણ હોય એમાં પ્રાણી પ્રાણી હોય તો પ્રાણી વિશે પોતાનું બચપણ વસ્તુ હોય તો તે વસ્તુને પોતાની જીવનની શરૂઆત માણસ હોય તો માણસની પોતાના જીવનનું બચપણ ને વાતો આ બધી વાતોની ચર્ચા કરી શકાય પછી પોતાના જીવનના પોતાના જીવનનો ખુશી ખુશીનો સમય ગાળો ખુશીનો સમયગાળો આ બધા મુદ્દાઓ છે આ મુદ્દાઓના આધારે તમે નિબંધ તૈયાર કરી શકો બરાબર પછી પોતાના જીવનનો પછી ધીમે ધીમે જોવાની પૂરી થાય પોતાના જીવનના પોતાના જીવનના અંતકાર અને છેલ્લે હલની પરિસ્થિતિ હાલની પરિસ્થિતિ આ છે આપણે નિબંધને લગતા મુદ્દાઓ આ પ્રમાણેના મુદ્દાઓ તો અહીંયા આપણે ચર્ચા કરીએ કે એક ફૂલની આત્મકથા છે આપણે લખી શકીએ કે ભાઈ ફૂલ પોતે જાતે છે ફૂલ પોતે જાતે કહે છે કે ભાઈ મારો જન્મ શહેરના મોટા બગીચામાં થયો હતો અથવા તો એક ગામના એક ગામના સુંદર બગીચામાં થયો હતો ત્યાં મારી સાથે અનેક ફૂલો હતા રંગબેરંગી ફૂલો હતા અલગ અલગ જાતના ફૂલો હતા અલગ અલગ સુગંધના ફૂલો મારી સાથે હતા અને એ જ રૂપ બધાની અલગ અલગ હતી પરંતુ એ બધામાં મારું રૂપ રંગ અને સુગંધ બધા કરતા અલગ જ સ્તરી આવતું હતું એટલે આખા બગીચામાં હું બધા માટે આકર્ષણનું કેન્દ્ર હતું આ રીતે લખી શકાય શરૂઆતમાં મારો જન્મ થતા હું એક નાની કરીના સ્વરૂપમાં હું એક નાની કરીના સ્વરૂપમાં મારી બગીચાના મારી એમ કે મારી માવજત કરી ફૂલ છોડ અને ફૂલ છોડને ખાતર આપ્યું અને પાણી આપ્યું તેને કારણે ધીમે ધીમે હું ખીરવા લાગ્યું પછી એ મારા ખુશીના દિવસો હતા ધીમે ધીમે એમ કે હું મોટું થવા લાગ્યું મારા માટે સુવાસ આવવા લાગી મારા ઉપર આવીને રંગબેરંગી પતંગિયા બેસવા લાગ્યા અને મધમાખીઓ પણ મારા ઉપર ગણગણવા લાગી મને આ પ્રમાણે ફૂલ છોડની ડાળીના ઉપર હિંચકા ખાવાની ખૂબ મજા પડતી હતી બાગમાં આવતા જતા લોકો મારા તરફ ખૂબ જ એક ઢારી નજરથી જોઈ રહેતા હતા અને નાના બાળકો તો મને તોડી લેવા માટે તલપાપડ પાપડ થતા હતા પરંતુ મારીને ને કારણે મારીના ડરને કારણે તેઓ હવે બીજો ફકરો લખી શકીએ આપણે પોતાના જીવનને ખુશીનો પ્રસંગ બરાબર અને આ બાર પણ થયું હવે ખુશીનો પ્રસંગ કે આ બગીચાના અંદર આવનાર લોકો એમ કે મારા તરફ આકર્ષાયેલા હતા ત્યારે મારી ખુશીનો કોઈ પાર રહેતો હતો નહીં હું મારી જાતને ધન્ય માનતો માનતો હતો અને હું એમ જ સમજતો હતો કે મારા આ ખુશીના દિવસો હંમેશના માટે રહેવાના છે હું પરંતુ ગુજરાતીમાં કહેવો છે કે જેનું નામ છે તેનો નાશ થાય છે આ જ પ્રમાણે એકવાર જે જે મારી એ મને પારી પોસીટું કરેલું હતું પારી અને બગીચામાં મને વેચી દીધું આ ફૂલ ફૂલવાળાની દુકાન દુકાનદારે મને એક છાબડીમાં સરસ રીતે સજાવેલું હતું બજારમાં આવતા જતા લોકોને મારા તરફ ખૂબ જ આકર્ષણ થતું હતું અને ખુબ જ આકર્ષણ થતું હું બીજા બધા ફૂલો સાથે એમ કે મારીની દુકાનની છાપના અંદર મને સજાવવામાં આવેલું હતું થોડા સમયમાં જ એક માણસ આવ્યા તે એક શાળાના આચાર્યશ્રી હતા અથવા એક શાળાના શિક્ષક હતા તેઓ મને ખૂબ જ મોગી કિંમત આપીને મને ખરીદી ગયા જ્યારે મારું મૂલ્ય આટલું મોગું થયું ત્યારે હું ત્યારે મને ખૂબ જ ગર્વ થતો હતો એ આચાર્ય મને લઈ ગયા શાળામાં અને મારા થકી તેમના ત્યાં આવેલા મહેમાનનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારે હું બધાની વચ્ચે તાલીઓથી ગડગડાટ થઈ બધા તાલીઓથી ગડગડાટ કરવા લાગ્યા ત્યારે હું ખૂબ જ આનંદિત આનંદ વિભવ થઈ ગયો હતો આ કાર્યક્રમ શાળાનો કાર્યક્રમ પૂરો થયો ત્યારે મહેમાન શ્રીએ આ મને એક નાની બાળાના હાથમાં આપી અને મહેમાન તો ચાલ્યા ગયા એ બાળા પણ મને લઈને ખૂબ જ ખુશ થઈ ગઈ તેને પોતાના વાળમાં અથવા તો પોતાના ચોટલામાં મને ખુશી દીધું હું મારા આનંદનો કોઈ પાર ન હતો કે ભાઈ હું એક માથાના ઉપર કોઈના સજી રહેલું છે અને લોકો મારી તરફ એમ કે એક દાઢી જોઈ રહ્યા છે એટલે હું એમ કે ખૂબ જ આનંદમાં હતો પરંતુ કહેવાય છે કે કોઈ જીવનનો બધા દિવસો એક સરખા હોતા નથી સાંજ પરવા આવે અને મારું રૂપ કરમાવા લાગ્યું ધીમે ધીમે મારી કરીઓ પણ ખરવા લાગી અને રાત પડતા એ બારાએ મને એમ કે પોતાના ચોટલામાંથી કાઢી અને કચરાપેટીમાં નાખી દીધું કચરાપેટીમાં ઠાલવી દીધું સવારે જયારે કચરા ખાલી કરવા માટે નોકર આવ્યો ત્યારે તે લાવી તેને એ કચરાપેટી પેટી લાવી ને અહિયાં આ કચરાના ઢગલામાં ઠાલવી દીધી આજે હું અહિયાં આ કચરાના ઢગલાના અંદર મારા જીવનના છેલ્લા દિવસો પસાર કરી રહ્યો છું મારા જીવનના આ મીઠા સંભાળા આજે પણ મને યાદ છે હજુ હું આ ફરી આશા છે કે હું ફરીથી માટીમાં ભરી જઈશ અને માટીમાંથી ફરીથી પાછો એક ફૂલ બનીને ખીલી ઉઠીશ આવી આશાઓ સાથે હું મારા જીવનના અંતિમ ક્ષણોને અંતિમ ક્ષણોને યાદ કરી રહી છું યાદ કરી રહ્યો છું આ પ્રમાણે આ એક નિબંધ આપરો થયો કાજના સમયે બાગમાં ફરવા આવતા લોકો મારા તરફ ખૂબ જ આકર્ષાતા મારા તરફ ખૂબ જ આકર્ષાતા નાના બાળકો माने सूटी लेवा सूटी लेवा એટલે કે ટોડી લેવા સૂટી લેવા તલ પાપડ થટા પરント मारीनी બીકને કાનાને मारीनी બીકને કાનાને तेओ एम करी सकता नहीं एम करी सकता नहीं एक फूल ने आत्मकथा

પરંતુ મારીની બીકને કારણે તેઓ એમ કરી શકતા નહીં સર વાંચા ગયા હા સર હા હમાર વાંચો ચાલો હા સર વાંચો નિબંધ વાંચો એક ફૂલની આત્મકથા બગીચામાં થયો હતો ધીમે ધીમે મારો વિકાસ થવા લાગ્યો ત્યારે લોકોએ મને ફૂલ તરીકે ઓળખવા માંડ્યું જેમ જેમ મારો વિકાસ થયો

પરંતુ માડીની બીટને કારણે તેઓ એમ કરી શકતા નહીં સરસ ખૂબ સરસ ચાલો